नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 नू चेप्टर नंबर पहलू पाक उत्पादन अने व्यवस्थापन। तो आज आपणे जे छे चेप्टर नंबर 1 विषय अभ्यास करवाना छीए। हवे आपणे जोईए के पाक उत्पादन अने व्यवस्थापन। पाक उत्पादन एटले शू? तो के आपणे जे खेतरनी अंदर पाक उगाड़ीए छे एने कहेवाशे उत्पादन। अने व्यवस्थापन एटले शू? तो के जे काई पण आपणे पाक उगाड्यो छे तेने जे छे योग्य जग्याए एनो संग्रह करवामां आवे, એની જાળવણી કરવામાં આવે, તેને આપણે કહેશું વ્યવસ્થાપન। તો આજે આપણે જે છે ખેતરની અંદર પાક કેવી રીતે ઉગાડવામાં આવે છે, તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવે છે એ આપણે આજે જોવાના છીએ। હવે જે છે ઉનાળાનું વેકેશન ગયો એટલે તમે જે છે તમારા ગામડે કે એવી રીતે ફરવા ગયા જ હશો ને। दाखला तरीके जैसे तमे तमारा नाना नानी दादा दादी के कोई पण मामा छे तो गामडे रहता हशो तो तमे जे छे वाड़िए फरवा घणी वखत गया हशो तो तमने जे छे वाड़िए फरवानी बहु ज मजा आवती हशे। अने घणी वखत तमे एवुं पण माग कर्युं हशे के त्यां घणा बधा जे छे खेतीना ओजारो पड्या हशे। हवे आमांथी अमुक ओजारो जे छे एना विशे तमने ख्याल हशे पण बधा ओजारो विशे तमने ख्याल होतो नथी। तो आ बधा ओजारोनो उपयोग क्यां थाय छे तमने खबर छे नथी ने? तो चलो आपणे आजे आ चेप्टरमां ए ज भणशुं। आपणने खबर छे के आपणे जे छे आपणा शरीरनी जैविक क्रियाओ करवा माटे आपणा शक्तिने आपणा जे छे शरीर छे एने ચલાવવા માટે ઊર્જાની જરૂર પડે। અને આ ઊર્જા આપણને શેમાંથી મળે? ખોરાકમાંથી। અને ખોરાક આપણને ક્યાંથી મળે? તો કે વનસ્પતિ પાસેથી અથવા પ્રાણી પાસેથી, એ આપણે સાતમા ધોરણની અંદર ભણીને આવ્યા છીએ। तो वनस्पति ज एक एवी वस्तु छे के जे पोतानो खोराक जे छे जाते बनावी ले छे, स्वावलंबी छे ने, ए सातमानी अंदर ए पण आपणे जोयुं। तो ए सिवायना जे छे सजीवो एने खोराक माटे जे छे ए बीजा उपर आधार राखवो पड़े छे। तो आपणे जे छे ए वनस्पति उपर खोराकनो आधार राखीए छीए। तो जो वनस्पतिनु जो आपणे जे छे पूरेपूरुं जतन न करी शकीए, मतलब के जे काई पण पाक उगाड़ीए छे ए योग्य मात्रामां उगाड़ी न शकीए, तो आपणने जे छे ए पूरता समये जे जग्याए आपणे खोराकनी ज्यारे जरूरियात होय त्यारे आपणने खोराक मळतो नथी। तो आपणो जे छे ए भारत देश जे छे ए बहु विशाळ छे। तो तमने खबर छे के एनी जनसंख्या पण बहु ज वधारे छे। तो आ जनसंख्याने जे छे એ પૂરતી માત્રામાં ખોરાક મળી રહે તો એનું વ્યવસ્થાપન પણ ખૂબ જ જરૂરી હોય ને। કારણ કે આપણને ખબર છે કે મોટા ભાગના લોકો જે છે એ ખેતી કરતા નથી અને ખેતીથી દૂર ભાગતા હોય છે। તો જો ખેડૂતો જે છે યોગ્ય જે છે એનું વ્યવસ્થાપન ન કરે અને અમુક લોકો જ ખેતી કરતા હોય તો આ દરેક જનસમુદાયને જે છે ખોરાક પ્રાપ્ત ન થાય, પરિણામે આપણે જોઈએ કે ભૂખમરા જેવી સ્થિતિ ઊભી થાય છે। તો જે કાંઈ પણ આપણે ખોરાક ખેતરની અંદર ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે તેનું વ્યવસ્થાપન કરવું ને એ ખૂબ જ જરૂરી છે। તો આજે આપણે આવા જ ચેપ્ટરની જે છે આખા આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરીશું। તો હવે આપણે જોઈએ કે પાક આપણે જે કાંઈ પણ ઉગાડીએ છીએ તો પાક એટલે શું, કોને આપણે પાક કહી શકીએ? તો કે પાક એટલે કોઈ પણ છોડને એક જ જગ્યાએ એક કરતાં વધારે માત્રામાં ઉછેરવામાં આવે એને પાક કહેવાય। હવે હું તમને એક ઉદાહરણ આપીશ એટલે તમને સમજાઈ જશે। દાખલા તરીકે મારે ઘઉંનો પાક કેવો હોય? તો કે ઘઉંનો કોઈ એક છોડ હોય અને એક જ જગ્યાએ એટલે કે ખેતરની અંદર, આપણે આખા ખેતરની અંદર જે છે એ ઘઉંના છોડવાઓ જોઈએ છે ને, તો એક જ છોડ એક જ જગ્યા ઉપર એકથી વધારે માત્રામાં ઉછેરવામાં આવે અને તેમાંથી પ્રાપ્ત થતો જથ્થો એટલે કે ઘઉં, એ આપણે જે છે જથ્થાબંધ માત્રામાં ખેતરની અંદર ઘઉં ઉગાડ્યા હોય તેમાંથી ઘણી બધી મોટી માત્રામાં આપણે ઘઉંનો જથ્થો પ્રાપ્ત થાય છે ને, તો એને આપણે કહેવાશું પાક। એટલે તમને એના ઉપરથી પાકની વ્યાખ્યા મળી ગઈ? કોઈ એક જ છોડને એક જ જગ્યાએ ખૂબ મોટી માત્રામાં ઉછેર કરવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? પાક। તો હવે આ પાક જે છે ને એને મુખ્યત્વે બે વિભાગની અંદર વહેંચી શકીએ છીએ, એક ખરીફ પાક અને બીજો જે છે એ રવિ પાક। હવે ખરીફ પાક એટલે શું? તો કે આપણે જોઈએ છીએ કે વર્ષ દરમિયાન અમુક સમયાંતરે જ આપણે પાક લઈ શકીએ છીએ। ઘઉં હોય તો એનો કોઈક નિશ્ચિત સમયગાળો હોય કે આખા વર્ષ દરમિયાન એને ઘઉં જ ઉત્પાદન કરવામાં નથી આવતું, તો દરેક વસ્તુનો જે છે એ કંઈક ચોક્કસ સમયગાળો હોય છે। તો આવા જે છે પાક એમાં વરસાદની ઋતુમાં જે કંઈ પણ પાક લેવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? ખરીફ પાક।
એટલે કે ચોમાસાની ઋતુમાં જે કાંઈ પણ પાક લેવામાં આવતા હોય તે. તો એનો સમયગાળો શું છે? તો કે જૂનથી સપ્ટેમ્બર. જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં જ્યારે વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે જે કાંઈ પણ પાક લેવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? ખરીફ પાક. હવે એમાં આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ કયા કયા થશે? તો કે કપાસ છે, મગફળી છે, ડાંગર, મકાઈ, સોયાબીન, આ બધા પાક જે છે એ ખરીફ પાક છે, એટલે કે ચોમાસાની ઋતુની અંદર લેવામાં આવે છે. કારણ કે આ બધા પાક જે છે એને પાણી જે છે એ પુષ્કળ પ્રમાણમાં જોતું હોય છે, એટલા માટે જે છે એ તમે જોશો કે વરસાદની સિઝનની અંદર જે છે એ વ્યવસ્થિત રીતે ઉગી શકે છે. સેમ એવી રીતે આપણે જોઈએ બીજો જે છે એનો વિભાગ, રવિ પાક. રવિ પાક એટલે શું? તો કે શિયાળાની સિઝનની અંદર, એટલે કે શિયાળાની ઋતુની અંદર જે પાક લેવામાં આવે તેને રવિ પાક કહેવામાં આવે છે. હવે રવિ પાક જે છે એનો સમયગાળો શું છે? તો કે ઓક્ટોબરથી માર્ચ સુધીનો. ઓક્ટોબરથી માર્ચનો જે સમયગાળો હોય છે તે દરમિયાન રવિ પાક લેવામાં આવે છે. અને તેમાં જે છે આપણે ઉદાહરણ જોઈએ તો કે ઘઉં છે, ચણા, રાઈ, અળસી, આ બધા પાક જે છે એને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એમ થશે કે વરસાદ આવી ગયો, શિયાળો આવી ગયો, ઉનાળો? તો ઉનાળો ન આવે. શું કામ? તો કે ઉનાળાની અંદર તાપમાન પણ ખૂબ જ વધારે હોય છે અને તદુપરાંત આપણે જોઈએ છીએ કે પાણીની પણ ખૂબ જ અછત હોય છે. એટલે કોક વખત જો પાણીની પૂરેપૂરી સગવડ હોય તો અમુક પાક આપણે લઈ શકીએ છીએ, અધરવાઇઝ મોટા બધા ભાગના પાકો જે છે એ વરસાદની ઋતુમાં અથવા શિયાળાની ઋતુની અંદર લેવામાં આવે છે. તો આજે આપણે જોયું કે પાકના મુખ્યત્વે બે વિભાગ, ખરીફ પાક અને રવિ પાક. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ આ પાક ઉત્પાદનની અલગ અલગ પદ્ધતિઓ અને તેને જે છે સ્ટેપ બાય સ્ટેપ ઉગાડવા, મતલબ કે આપણે પાક ઉત્પાદન કરવું હોય તો આપણે કયા કયા પગથિયાની જરૂર પડશે તેના વિશે જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય શ્રી કૃષ્ણ.